हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आपणे शीखी रह्या छे धोरण 10 विषय गणित चेप्टर नंबर 5 समांतर श्रेणी। आजे विद्यार्थी मित्रों आ चेप्टर नो पहेलो लेक्चर छे अने तमने खबर छे के पहेलो लेक्चर कोई पण चेप्टर नो बहु ज इम्पोर्टेंस होय छे। बराबर, जो पहेला लेक्चर मां ध्यान ना आप्यु तो एना पछीना लेक्चर मां दाखला समजवामां बहु तकलीफ तमने पड़ी शके छे। तो आजना लेक्चर मां खास ध्यान आपजो। चेप्टर नंबर 5 समांतर श्रेणी, तो चेप्टर नुं नाम छे विद्यार्थी मित्रों समांतर श्रेणी। परंतु चेप्टर नाम समांतर श्रेणी छे, समांतर श्रेणी कोने कहेवाय ए सीखी। एना पहेला आपणे श्रेणी कोने कहेवाय ए समजीए विद्यार्थी मित्रों। तो श्रेणी कोने कही शकीए, तो वास्तविक संख्याओने क्रममां गोठवता थती रचनाने शुं कहेवामां आवे छे? श्रेणी। कोई पण वास्तविक संख्याओ होय तो एमने तमे अमुक निश्चित चोक्कस रीते क्रममां गोठवो अने पछी जे रचना थाय ए रचनाने शुं कहेवामां आवे छे? श्रेणी कहे छे। आम तो श्रेणी घणी बधी होय शके, परंतु गणितनी भाषामां आपणे वास्तविक संख्याओ लीधी छे। बाकी કોઈને તમે વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રાખો તો તેને પણ તમે આપણે શ્રેણીમાં જ ઊભા રાખ્યા છે એવું કહી શકાય। કોઈ પણ વસ્તુને ક્રમ અનુસાર ગોઠવો તો એને પણ શ્રેણીમાં ગોઠવી છે એવું કહી શકાય। પરંતુ અહીંયા આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈશું તો શું લખીશું કે વાસ્તવિક સંખ્યાઓને ક્રમમાં ગોઠવતા થતી રચનાને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? શ્રેણી કહીએ છીએ। હવે નીચે અમુક શ્રેણીના પ્રકાર લખે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી। તો તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી કઈ રીતે બને? 1 2 3 4 5 6 એમ અનંત સુધી જશે। પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી એવી રીતે ક્યાં સુધી જશે? અનંત સુધી। તો આને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી। જો આ વાસ્તવિક સંખ્યાને ક્રમમાં ગોઠવી કહેવાય। પછી યુગ્મ સંખ્યાની શ્રેણી લખવી હોય તો સંખ્યાઓને કઈ રીતે ક્રમમાં ગોઠવાય? 2 4 6 8 10 12 એ રીતે તમે ગોઠવો તો એને કહેવાય યુગ્મ સંખ્યાઓની શ્રેણી। એવી જ રીતે આવે છે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી। તો બધી અવિભાજ્ય સંખ્યાઓ લખી કાઢવાની। પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 2। જો વિદ્યાર્થી મિત્રો તમે એવું વિચારતો હોય કે પહેલી અવિભાજ્ય સંખ્યા 1 આવે તો તમે ખોટા છો। 1 એ વિભાજ્ય પણ સંખ્યા નથી ને અવિભાજ્ય પણ સંખ્યા નથી, 1 એ તટસ્થ સંખ્યા છે। અને 2 ને અમુક વિદ્યાર્થી મિત્રો 2 ને પણ વિભાજ્ય સંખ્યા માને છે કે બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય ના। માત્ર 2 જેવી સંખ્યા છે જે બેકી છે અને અવિભાજ્ય છે, બાકી બધી બેકી સંખ્યાઓ કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય। માત્ર 2 જેવી છે કે જે બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય છે, અને સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કહેવાય। પછી 3 5 7 11 13 એમ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બનતી જાય છે। હવે આ એક નવી શ્રેણી આવી જે તમે ધોરણ 1 થી 9 માં નો અભ્યાસ નથી કર્યો, બરાબર, ફિબોનાકી શ્રેણી। હવે ફિબોનાકી શ્રેણી એક્ઝેક્ટલી બને કઈ રીતે આપણે જોઈએ। એમાં પહેલી સંખ્યા લેવાની આવે 1, 1 છે એટલે બીજી પણ 1 જ આવશે। પછી 1 ને 1 કેટલા થાય? 2। પછી 1 ને 2 કેટલા થાય? 3। પછી 2 ને 3 કેટલા થાય? 5। 3 ને 5 કેટલા થાય? 8। 5 ને 8 કેટલા થાય? 13। એમ આગળની બે સંખ્યાનો સરવાળો કરી અને પાછળની સંખ્યા મળતી હોય તો તેને ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે। ફરીથી એકવાર સમજીએ, આ બંનેનો સરવાળો અહીંયા 2 આવી ગયા, આ બંનેનો સરવાળો 3, આ બંનેનો સરવાળો 5, આ બંનેનો સરવાળો 8, આ બંનેનો સરવાળો 13। હજી પણ આગળ વધી શકે છે આ શ્રેણી છે ને વિદ્યાર્થી મિત્રો, અનંત સુધી વધી શકે છે। માટે મેં અહીંયા અનંતનું ચિહ્ન કર્યું છે ડોટ ડોટ ડોટ, બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો આ હતી શ્રેણી વાત। હવે આપણે આપણા ચેપ્ટરના નામ તરફ આગળ વધીએ। ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તેની વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે, જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત શૂન્યેતર અચળ હોય। આ મહત્વનું છે, બરાબર, કે કોઈ પણ શ્રેણીના બે પદો વચ્ચેનો જે તફાવત આવે, તફાવત એટલે કે બાદબાકી, એ કેવો મળવો જોઈએ? શૂન્યેતર અને અચળ। શૂન્યેતર એટલે કે શૂન્ય ન હોવો જોઈએ અને અચળ એટલે કે સમાન હોવો જોઈએ, તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો ઉપર શ્રેણીઓ ઘણી બધી લખી છે, આપણે ચેકઆઉટ કરી કે આમાંથી કઈ સમાંતર શ્રેણી છે અને કઈ સમાંતર શ્રેણી નથી। તો પહેલી જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી। તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોવાનો, 1 અને 2 વચ્ચેનો તફાવત કેટલો છે? 1। 2 અને 3 વચ્ચેનો તફાવત પણ 1 જ થાય, 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1। તો અહીંયા તફાવત તમને કેવો જોવા મળી રહ્યો છે? સમાન। તો પ્રાકૃતિક સંખ્યાઓને સમાંતર શ્રેણી કહી શકાય। ચલો પછી આ યુગ્મ સંખ્યાઓની શ્રેણી, એમાં 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 10 માંથી 8 જાય તો 2। તો અહીંયા પણ આપણને સામાન્ય તફાવત કેવો મળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? સમાન અચળ।
માટે આને પણ સમાંતર શ્રેણી કહી શકાય। ચલો 3 માંથી 2 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2। હવે અહીંયા તફાવત કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1। અહીંયા કેટલો આવ્યો? 2। આગળ જતા 2, અહીંયા કેટલો આવશે? 4, પછી પાછો 2। એટલે અમુકમાં તફાવત 1 બતાવે છે, અમુકમાં 2 બતાવે છે, અમુકમાં 4 બતાવે છે। ધેટ મીન્સ આનો સામાન્ય તફાવત સરખો નથી, માટે આને સમાંતર શ્રેણી કહી શકાય નહીં। એ જ પ્રમાણે આનો કે 1 માંથી 1 જાય તો 0, તો પહેલા જે લખેલું છે શૂન્યતર, શૂન્યતર એટલે કે શૂન્ય ન હોવું જોઈએ। પહેલા તફાવત કેવો આવી ગયો? શૂન્ય। માટે ફિબોનાકી શ્રેણીને પણ આપણે સમાંતર શ્રેણી કહી શકીશું નહીં। તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને સમાંતર શ્રેણી ઓળખતા ફાવી ગઈ હશે। તમને કોઈ પણ શ્રેણી આપી હોય તો તમે જોઈને જ કહી શકો કે આ સમાંતર શ્રેણી છે કે નથી। ચલો હવે સમાંતર શ્રેણી માટે વધુ કંઈક આગળ જોઈએ આપણે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો એનું પ્રથમ પદ જે હોય છે એને એ વડે દર્શાવવામાં આવે, સ્મોલ એ વડે। એનો જે સામાન્ય તફાવત હોય છે એને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે, એન મા પદને એ એન વડે દર્શાવવામાં આવે છે, અને એ સમાંતર શ્રેણીનું જે અંતિમ પદ હોય, લાસ્ટ ટર્મ હોય, એને એલ વડે દર્શાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ સંકેતો તમારે યાદ રાખવાના છે। એમાં સામાન્ય તફાવત ડી શોધવાનું સૂત્ર આવે છે A2 - A1। આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ સામાન્ય તફાવત મળી જાય ને, 4 માંથી 2 જાય તો 2, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? 2। 2 માંથી 1 જાય તો 1, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? 1। આ સમાંતર શ્રેણી નથી એટલે આનો સામાન્ય તફાવત મળે નહીં। બીજું એક ફોર્મ્યુલા પણ આવે છે, am - an / m - n। આ ફોર્મ્યુલા તમને હું જ્યારે દાખલા ચલાવીશ વિદ્યાર્થી મિત્રો ત્યારે સમજાવીશ, અત્યારે તમારે સૂત્ર તૈયાર કરી દેવાનું છે ખાલી। અને આ મહત્વનું ફોર્મ્યુલા ચેપ્ટરનું બરાબર, કોઈ પણ પદ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણને કેવા દાખલા પૂછાય તમને સમજાવી દઉં। તમને કોઈ એક સમાંતર શ્રેણી આપેલી હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા એક સમાંતર શ્રેણી લીધી છે, મેં તમને એમ કે કેટલા પદ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 4 પદ દેખાય છે, 1 2 3 4। મેં તમને એમ કે આનું 50મું પદ શોધો, આનું 60મું પદ શોધો, આનું 130મું પદ શોધો, આવા દાખલા આ ચેપ્ટરમાં આવવાના છે। તો એ પદ શોધવા માટેનું એનું સૂત્ર છે EN, એટલે કે Nમું પદ। જે પદ શોધવું હોય, 50મું પદ શોધવું હોય તો અહીંયા એનની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 50। અને સૂત્ર શું છે? an = a + n - 1 × d। સૂત્ર સાવ સહેલું છે, અત્યારે તમને યાદ રહી જશે, મારી જોડે બોલો તો યાદ રહી જશે, an = a + n - 1 × d। an = a + n - 1 × d। ચલો હવે કિંમતો કઈ રીતે મૂકવાની? અહીંયા મેં એક્ઝામ્પલ લખેલું છે તો આપણે દાખલો ગણીએ। ચાલો કે ધારો કે આ શ્રેણીનું આપણે 50મું પદ શોધવું છે, તો પહેલા એ ની કિંમત લખાય, એ કેટલા થશે? પ્રથમ પદ થાય, એ એટલે કયું પદ થાય? પ્રથમ પદ। એ કેટલા આપેલા છે? 4। પછી સામાન્ય તફાવત શોધી કાઢવાનો, સામાન્ય તફાવત ડી નું સૂત્ર આવ્યું, પહેલું લગાવી દઈએ આપણે a2 - a1, તો a2 એટલે કે બીજું પદ કેટલું આપ્યું છે? 8, અને a1 એટલે પહેલું પદ કેટલું આપ્યું છે? 4। 8 માંથી 4 જાય તો કેટલા આવ્યા? 4। હવે આપણે કયું પદ શોધવાનું છે? 50મું, તો આ સૂત્ર લગાવવાનું an = a + n - 1 × d, જ્યાં n ની જગ્યા પર આપણે કેટલા મૂકીશું વિદ્યાર્થી મિત્રો? 50। a ની જગ્યા પર a ની કિંમત 4, ફરીથી અહીંયા 50 - 1, d ની જગ્યા પર d ની કિંમત 4, જ્યાં n હતા ત્યાં 50 આવ્યા બંને જગ્યા ઉપર। ચલો 4 એમ ને એમ રહેશે, 50 માંથી 1 જાય તો 49 ગુણ્યા કેટલા વધ્યા? 4। તો ભાગુ સભાના નિયમ મુજબ પહેલા ગુણાકાર થાય પછી સરવાળો થાય, એટલે 49 × 4 કરીએ, 49 × 4 વિદ્યાર્થી મિત્રો ના ફાવતા હોય તો 50 × 4 કરો, 200। હવે આપણે તો 49 × 4 કરવાના હતા એટલે 4 - કરી દો એટલે કેટલા આવશે? 196। અથવા ડાયરેક્ટ ગુણાકાર બી કરી શકો તો 4 9 36 6 3 3 19। ચલો 196 ને 4 કેટલા થાય? 200। ધેટ મીન્સ તમે આ શ્રેણીના વિદ્યાર્થી મિત્રો 4 4 ઉમેરીને આગળ વધારતા જાઓ, જેમ કે 4th પદ 16, 5મું પદ 20, 6th પદ 24, 7મું પદ 28, તો એમ કરતા 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 50મું પદ વિદ્યાર્થી મિત્રો જે આપણે શોધવાનું કે કયું આવશે? 200। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ થિયરીના લેક્ચરમાં આઈ હોપ કે કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે।
खबर पड़ी हो तो वीडियो ने लाइक करवानो ना भूलता, अत्यारे ज लाइक करी दो। ओके, थैंक यू वेरी मच।